વ્યથા એટલે આજે જેમ 18 તારીખના રોજ છોકરાઓ જે રીતે ફરવાને પિકનિક મનાવવા માટે નીકળ્યા હતા, સ્કૂલ લઈ ગઈ હતી પિકનિક કરવા માટે, અને એ છોકરાઓની રમતા બધા ફોટા છે અને છોકરાઓ બહુ જ ખુશ હતા. એ જ રીતે આમાં બી આજે ગેમ ઝોન છે એમાં બી છોકરાઓ પિકનિકમાં વેકેશનના કારણે પિકનિક મનાવવા ગયા હશે. એ લોકોને શું ખબર હશે કે અહીંયા આગળ આગ લાગશે? અમારા છોકરાઓને ખબર હતી કે આ બોટ પલટી મારશે. એટલે આજ અને ત્યાં આગળ એક જગ્યા પર જે લેક ઝોનમાં તો ત્યાં લાઈવ જેકેટ હતા પણ છોકરાઓને પહેરાવવામાં ના આવ્યા, અને ત્યાં આગળ ફાયર સેફ્ટી કરવામાં ના આવી, એના લીધે આ દુર્ઘટના બની. અને આ તંત્ર બહુ જ ખરાબ રીતે જેને તેને પરમિશન તમે આપી દો છો. શું તમે જાગૃત નથી કે આ કોઈને બી પરમિશન ના આપી દો? જેમ લેક ઝોનમાં બી હજુ મોટો ખુલાસો થશે હજુ, કારણ કે અમે બીજી એક પિટિશન દાખલ કરીશું કે આમાં જે કરપ્શનવાદીઓ છે ને જેને પૈસા ખાઈને આ લેક ઝોન બનાવ્યો છે, એના માટે જે જે માણસે પૈસા, જે કોંગ્રેસ હોય કે ભાજપ હોય, જે બી માણસે પૈસા ખાઈને જે લેક ઝોનની પરમિશન આપી છે, એ લોકો ગુનેગારોને બી અંદર નાખવામાં આવશે. ગુનેગારોના વિરુદ્ધમાં કાર્યવાહી થવી જોઈએ. 4 મહિના નથી થયા અરણી બોટને ફરી રાજકોટની ઘટના બની. શું કહો છો આ પરિવાર તરીકે, પિતા તરીકે? એટલે નિષ્કાળજી કહેવાય. પૈસા ખાવા માંડે તમે ટેન્ડર પાસ કરાવો છો. આ રાતની નારામાં કોઈ ગરીબ માણસ હોય નારામાં તમે બધા ભૂરપિયાળા, તમારે સત્તા છે. પણ જ્યારે ઉપર લાકડી અવાજમાં આવશે જવર તો તમને કોઈ નહીં આવું છે. આ સીટને સીટનું કોઈ પાયો નથી. અમારે અત્યારે 4 મહિના તમે જામી આપી દીધી. હવે બારે બાર જો અમે એક જ છે, ભલે કોઈ સાથ ને આપીશ ને, અમે બે લડવાના છેલ્લે પછી અમે શિવસેના જોયું ને, બે હાથમાં તલવાર લઈને અમે પોતે બહાર આવી જશું. હવે આ જે પરિવારના પિતા છે એમની વિશ્વની કેટલી યાદ આવી રહી છે આજે? સુરતની કાલ ઘટના બની, કેવી રીતે રાત કાઢી? જેમ કે અમે બી ઘરમાં એમ જ બાળક પિકનિક કરવા ગયું છે, એટલે અમે રાહ જોઈ રહ્યા હતા કે સ્કૂલમાંથી બાળક હમણાં આવશે અને એને ટ્યુશન જવાનું છે, આ બધી વસ્તુ. અને એ જે રીતે આ જે ગેમ ઝોન બન્યું જેમાં વાલીઓ બી બચારા કે છોકરો મારો રમવા ગયો છે, મોજ મસ્તી કરવા ગયો છે, અને છેલ્લા અમને તો એ કે છોકરાની અંતિમ મુખ દેખવા મળ્યું. પણ આ રાજકોટમાં તો એટલી ખરાબ, એટલી મોટી દુર્ઘટના, એટલી ખરાબ કન્ડિશનમાં છોકરાઓ છે જેનું કોઈ શબ્દોથી વર્ણન નહીં કરી શકાતું. કારણ કે છોકરાઓ DNA ટેસ્ટ દ્વારા ખબર પડશે તમારો છોકરો છે આ. અમને તો છોકરાનું છેલ્લા અંતિમ છે ને મો બી જોવા મળ્યું હતું કે અંતિમ એની યાત્રા કરવામાં આવી હતી. આમાં તો એને પૂરેપૂરા ભરી જ ગયા છે.